સમગ્ર દેશમાં અને દરેક જિલ્લામાં સરકારી મજદૂર વિરોધી નીતિના વિરોધમાં ચેતવણી રૂપે કામદારના પ્રશ્નો બાબતે સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા કલેક્ટર વતી મુખ્યમંત્રીને અને ભારત સરકારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા કલેક્ટરાલય મોટી સંખ્યામાં સભ્યોને લઈને ધરણા અને રેલીનું આયોજન કર્યું હતું. તેઓએ કલેક્ટર થકી મુખ્યમંત્રી અને ભારત સરકારને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલમાં દેશના દરેક જિલ્લામાં સરકારની મજદૂર વિરોધી નીતિઓ ચાલી રહી છે, જેથી ચેતવણી રૂપે કામદારોના પ્રશ્નોના નિરાકરણ માટે રેલી અને ધરણાનું આયોજન કરાયું છે, જેમાં આંગણવાડી કર્મચારીઓ સરકારી કર્મચારી જાહેર કરવા, આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર ન થાય તે પહેલાં કાર્યકરને મિનિમમ વેજ એટલે કે 18,000 તથા હેલ્પરને 9,000 પ્રતિમાસ લઘુત્તમ વેતન ચૂકવવા, આંગણવાડી કર્મચારીઓને પીએફ પેન્શન ગ્રેજ્યુટી તથા આરોગ્ય સુવિધા આપવામાં આવે તે માંગ કરવામાં આવી હતી. મારું નામ અનિલકુમાર નિસાદ છે. ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશમાં મારી પ્રદેશ મંત્રીની જવાબદારી છે. આજે આખા ભારતમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા દરેક જિલ્લા લેવલે કલેક્ટર કચેરીએ રેલીઓ ધરણા કે મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરીને આવેદન પત્ર આપવા નક્કી કર્યું છે, જેના ભાગરૂપે સુરતમાં પણ અમે જિલ્લા સેવા સદન અથવા ગેટ ખાતે કલેક્ટર કચેરી અમે આવ્યા છે અને કલેક્ટર થ્રુ વડાપ્રધાન અને મુખ્યમંત્રી રૂપાણી સાહેબને આવેદન પત્ર મોકલવા આવી રહ્યા છે. ભારત સરકાર જે શ્રમ વિરોધી કાયદા સુધારા લાવી રહી છે એનો અમે વિરોધ કરીએ છીએ. પ્લસ ભારત સરકાર જાહેર ક્ષેત્રમાં ઓએનજીસી, એસટી, પરિવહન, રેલવે, પ્રતિરક્ષા એની અંદર એફડીઆઈ લાવી રહી છે એનો અમે વિરોધ કરીએ છીએ. પ્લસ ભારત સરકાર જે કંઈ કામદાર વિરોધી નીતિ કરે ત્યાં દરેકનો અમે વિરોધ કરીએ છીએ. ગુજરાતની અંદર પણ અમે આંગણવાડી, એસટી, એસએમસી, નગરપાલિકા, સિવિલ અનેક જગ્યાએ અમારા યુનિયનો છે. આંગણવાડીની અંદર અમારી બહેનો વર્ષોથી સરકારની એક એક યોજનાનું કામ કરે છે, 6-6, 8-8 કલાક કામ કરે છે. 6,72 રૂપિયા પગાર છે. દિલ્હી અને ગોવાની અંદર 10,000 અને 15,000 પગાર છે. તો અમે આ આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી જાહેર કરવાની માગણી કરીએ છીએ. ગઈ સાલ મોદી સરકારે 1500 રૂપિયા પગાર વધારો દિલ્હી ખાતે જાહેર કર્યો હતો, એને 1.5 વર્ષ થયો હોવા છતાં હજુ સુધી એ પગાર વધારો આપ્યો નથી. એ પગાર વધારો અમે એરિયા સાથે માંગ કરીએ છીએ. પ્લસ સુરત મહાનગરપાલિકામાં જે પંચિંગ પ્રથા આવી છે હાજરી પૂરવા માટે અને કામદારને ટોર્ચર કરવામાં આવે છે, કામદાર દૂર દૂર સુધી કામ કરવા જાય છે અને મોડો થાય તેનો પગાર કાપી લેવા છે, એ પંચિંગ પ્રથાનો બંધ કરવા માટે વિરોધ કરીએ છીએ. સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘના નેજાઠર કલેક્ટર વતી મુખ્યમંત્રી અને ભારત સરકારે આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાવા પામ્યા હતા. અજર કુરશી, G24 ન્યૂઝ.